હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય શિક્ષા લર્નિંગ ચેનલ આજના મારા વિડિયોનો ટોપિક છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનાર નાયબ ચીટની પરીક્ષાનું પેપર સોલ્યુશન જે બે હજાર સત્તરમાં લેવાયેલી પરીક્ષાનું પેપર સોલ્યુશન છે આજે આપણે પાર્ટ વન જોઈશું જેમાં એકથી પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું પાર્ટ ટુમાં એકાવન થી સો સુધીના પ્રશ્નો અને પાર્ટ થ્રીમાં એકસો એક થી એકસો પચાસ સુધીના પ્રશ્નો જોઈશું પાર્ટ ટુ અને પાર્ટ થ્રીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈ અને તમે તે જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિસેન ગુપ્તાનું નથી તો આન્સર આવશે સી સપ્તપતિ નામનું પુસ્તક છે તે પ્રીતિસેન ગુપ્તાનું નથી બીજો પ્રશ્ન છે શી શૂટ ધ ડોર્સ બ્લેન્ક ફિલ ઇન ધ બ્લેન્ક તો આન્સર આવશે એ ડિડન્ટ સી ત્રીજો પ્રશ્ન છે બેઝિક ગ્રાન્ટ પૈકી વહીવટી અને મૂડીગત ખર્ચાઓ માટે મહત્તમ કેટલા ટકા ગ્રાન્ટ વાપરી શકાય તો આન્સર આવશે મહત્તમ દસ ટકા ગ્રાન્ટ વાપરી શકાય એટલે આપણો આન્સર થશે બી

ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યરત વીસી નું આખું નામ શું છે તો આન્સર આવશે વીસી નું આખું નામ થશે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનિયર એટલે આપણો આન્સર થશે એ સાતમો પ્રશ્ન છે ઓલ બ્લેન્ક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બ્લેન્ક બીકોઝ ઓફ સ્મોગ તો આન્સર આવશે એ ઓલ ધ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હેવ બીન કેન્સલ્ડ બીકોઝ ઓફ સ્મોગ આગળનો પ્રશ્ન જોઈએ બાળ વિશ્વ સામ્યક કઈ સંસ્થાનું મુખપત્ર છે તો આપણો આન્સર થશે સી બાળ વિશ્વ વિદ્યાલય નામની સંસ્થાનું મુખપત્ર છે બાળ વિશ્વ પ્રશ્ન છે ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી ભરતીના નિયમો ઓગણીસો અઠાણું મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે તો આપણો આન્સર થશે બી નિયમ સાત માં જણાવેલ છે દસમો પ્રશ્ન છે ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના કયા અનુચ્છેદ એટલે કે આર્ટિકલમાં આપવામાં આવેલી છે તો આન્સર આવશે એ આર્ટિકલ બસો તેતાલીસ બી માં આપવામાં આવેલી છે અગિયારમો પ્રશ્ન છે બ્લેન્ક ઇઝ દ્વારિકા બ્લેન્ક સોમનાથ તો આપણો આન્સર થશે એ હાઉ ફાર ઇઝ દ્વારિકા ફ્રોમ સોમનાથ બારમો પ્રશ્ન છે દાન લીલા કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે તો આન્સર આવશે બી

આઈડબલ્યુ ડીએમ એસ નું પૂરું નામ શું છે તો આપણો આન્સર આવશે ઇન્ટિગ્રેટેડ એન્ડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પૂરું નામ છે આગળ જોઈએ સોળ પ્રશ્ન ગુજરાત પંચાયત સેવા એટલે કે શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણું હેઠળ મોટી શિક્ષા એટલે કે મેજર પેનાલ્ટી કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે તો આન્સર આવશે કલમ નંબર હાઇડ્રોકાર્બન નું અણુસૂત્ર છે અઢારમો પ્રશ્ન છે યોગક્ષેમ વરામ્યહમ કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો તો આન્સર આવશે ડી ભારતીય જીવન વીમા નિગમ નું આ સૂત્ર છે ઓગણીસમો પ્રશ્ન છે રજા બાબતે

આગળનો પ્રશ્ન છે એકવીસમો સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે તો આન્સર આવશે સી અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી એટલે કે કઈ કઈ તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી અને નાણાકીય જોગવાઈ સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે આ બધી જ બાબતો સરકારી ખર્ચ અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે પ્રશ્ન છે ઈ ગવર્નન્સની કામગીરી માટે તરીકે કોણ કામગીરી બજાવે છે તો આન્સર આવશે ડી ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ત્રેવીસ નો પ્રશ્ન છે નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી તો આન્સર આવશે ડી રવિશંકર મહારાજ

only a few books are left now we still need some more books agano prashna che direct to home એટલે કે dth પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે તો આન્સર આવશે એ આઈ એન એસ એ ટી ફોર એ એટલે કે ઇન્સેક્ટ ફોર એ નામનો ઉપગ્રહ ભારતે અવકાશમાં તરતો મૂક્યો છે સત્યાવીસમો પ્રશ્ન છે જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે જમીન મહેસૂલ અધિનિયમ મુજબ કઈ કલમ હેઠળ કરવામાં આવી છે તો આન્સર આવશે બી કલમ મુજબ કરવામાં આવી અઠ્યાવીસ નો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો આન્સર આવશે એ રમણભાઈ વોરા જે બે હજાર સત્તરમાં વિધાનસભાના અધ્યક્ષ હતા હાલ સત્તર ફેબ્રુઆરી બે હજાર અઢારથી થી શ્રી રાજેન્દ્ર કુમાર ત્રિવેદી છે તે વિધે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની ફરજ બજાવે છે ઓગણત્રીસનો પ્રશ્ન છે ભારતીય બંધારણનો ભાગ નવ માનો કોઈ પણ મજકૂર અનુચ્છેદ એટલે કે આર્ટિકલ એકસો ચુમ્માલીસના ખંડ એકમાં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ બે માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કયા અનુચ્છેદ એટલે કે આર્ટિકલમાં છે તો આન્સર આવશે બસો તેતાલીસ એમ નામના આર્ટિકલમાં છે આગળનો પ્રશ્ન છે રન સો બ્લેન્ક બ્લેન્ક ધ ધ ગેટ પ્રાઇસ તો આન્સર આવશે બી શી રન સો સ્લોલી ધેટ શી કુડ નોટ ગેટ ધ પ્રાઇસ એકત્રીસ પ્રશ્ન છે રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો તો આન્સર આવશે રૂપિયાની ખરીદશક્તિ ઘટવાનું મુખ્ય કારણ છે ભાવ વધારો બત્રીસ પ્રશ્ન છે ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો તો આન્સર આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી ભારતમાં બંધારણનો અમલ થયો આગળનો પ્રશ્ન છે તેત્રીસ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એટલે કે આર્ટિકલ પંચાયતના અધિકારો સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે તો આન્સર આવશે બી અનુચ્છેદ બસો તેતાલીસ જી

છત્રીસ પ્રશ્ન છે અલંકાર ઓળખાવો દરિયાના મોજા જેવા વિચાર પસાર થઈ ગયો અલંકાર થશે સી ઉપમા અલંકાર પ્રશ્ન છે આપેલા વાક્યમાંથી વિશેષણ લખો તેણે મારો હાથ દબાવ્યો તો આન્સર આવશે એ મારો તે વિશેષણ થશે અડત્રીસ પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ લખો રૂઢિપ્રયોગ છે ફના થવું તો આન્સર થશે પાયમાલ થવું છે આગળનો પ્રશ્ન ઓનલી અ ગુરુ ગોવિંદસિંહ કેન ફાઇટ ફોર ધ નેશનલ પ્રાઇડ ચાલીસ પ્રશ્ન છે નાણાં ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી તો આન્સર આવશે સી સોલાર લાઇટ જેવા કામો લઈ શકાતા નથી 41 પ્રશ્ન છે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં જાહેર ફરજની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલી છે તો આન્સર આવશે કલમ નંબર બે ખ માં કરવામાં આવેલી છે 42મું પ્રશ્ન છે આઈ નો વોટ બ્લેન્ક ઇન ધ કોટ ટુમોરો તો આન્સર આવશે બી આઈ નો વોટ હી વિલ સે ઇન ધ કોટ ટુમોરો 43મું પ્રશ્ન છે ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો ઓગણીસો અઠાણું મુજબ મિલકત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવેલી છે તો આન્સર આવશે નિયમ નંબર કરવામાં આવેલી છે એટલે આપણો આન્સર થશે એ બાવીસ આગળનો પ્રશ્ન છે શબ્દકો ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તો આન્સર આવશે ડી વર્ણ વર્ષ

ભારતના બંધારણના કયા અનુચ્છેદ એટલે કે આર્ટિકલમાં છે તો આપણો આન્સર આવશે બી આર્ટિકલ નંબર બસો તેતાલીસ એફ એક આગળનો પ્રશ્ન છે ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે તો આન્સર આવશે ડી ફોર્મ નંબર પિસ્તાલીસમાં નક્કી કરેલ છે અડતાલીસનો પ્રશ્ન છે સામાન્ય રીતે રાજ્ય પત્રિત અને બિન રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવા પોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે તો આન્સર આવશે એ બે નકલમાં રાખવામાં આવે છે ઓગણપચાસ પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો આન્સર આવશે સી પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે આ વિધાન સાચું નથી પચાસમો પ્રશ્ન છે રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે તો આપણો આન્સર આવશે ડી અનુચ્છેદ બસો તેતાલીસ બી એકમાં માં જણાવેલ છે આજના વિડીયોમાં આપણે પચાસ સુધીના પ્રશ્નોની ચર્ચા કરી પાર્ટ ટુમાં આપણે આગળના પચાસ પ્રશ્ન અને પાર્ટ થ્રીમાં તેના પછીના પચાસ પ્રશ્ન એટલે કે કુલ સો પ્રશ્નની ચર્ચા કરીશું પાર્ટ ટુ અને પાર્ટ થ્રીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈને તમે પાર્ટ ટુ અને પાર્ટ થ્રી જોઈ શકો છો જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારા અન્ય વિડીયો જોવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને તમે મારા અન્ય વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ